नमस्कार, खबर वडाली, असर वडाली। वडाली तालुकाना हिम्मतपुर गामे नवली नवरात्रिना त्रीजा दिवसे समग्र हिम्मतपुर गाम मानी भक्तिमां रंगायु त्यारे हिम्मतपुर गाममां 150 जेटला पाटीदार परिवारो रहे छे। त्यारे छेल्ला घणा वर्षोथी नवरात्रि चौकमां मां उमा अने अंबानी भक्ति साथे नवरात्रि उजवाय छे। અમે હિંમતપુર ગામથી, મારું નામ પટેલ મીનાક્ષીબેન કમલેશભાઈ। અમારે અમારા ગામની અંદર સાંસ્કૃતિક પરંપરાની એમ કહેવા મુજબ નવરાત્રીનો ઉત્સવ ઉજવાય છે, અને નવરાત્રીની અંદર એવી વિશેષતા છે કે અમારી ગામની અંદર બધા સહકારથી ભાઈઓ તથા બહેનો સંપથી મળી અને આ કાર્યક્રમ માતાજીનો પ્રસંગ અમે ઉજવીએ છીએ, અને દરેક દિવસે એમ કે નાના બાળકો વેશભૂષાઓ કરી અને પ્રસંગ ઉજવતા હોઈએ છીએ અને ગરબા રમે છે। એના પછી 11મા દિવસે કોઈ પણ બહેનો ના રમતા દરેક ગામના નાના બાળકોથી દીકરાઓથી માંડી અને યુવાન વૃદ્ધ વડીલો પણ અમારા ગામની અંદર ગરબા રમે છે, અને બહેનો એ દિવસે ગરબા રમતી નથી। એના પછી અમે પૂનમના દિવસે બધા પૂરા દિવસોમાં 15 દિવસ અમારે ત્યાં નવરાત્રી રમાય છે, અને એના પછી પૂનમના દિવસે યજ્ઞ કરી, પૂર્ણાહુતિ કરી અને રાત્રે માતાજીની મોડવીની વિદાય આપીએ છીએ। આવી રીતે અમે ગામના સાત સહકારથી આ પ્રસંગ ઉજવીએ છીએ। આ મોડવણી ઉપર જે કળશ લગાવવામાં આવે છે, જે ગળો છે, જે માતાજીનો ગરબો છે, તે ઉતારે તેની મનોકામના પૂર્ણ થાય છે, તેમાં કેટલું સત્ય? હા, એ ગળો જે કોઈ પણ વ્યક્તિએ માનતા રાખી હોય કે મારા ઘરે આ કાર્ય થશે તો હું આ ગળો ઉતારીશ, કોઈ કે એવી પણ માનતા રાખી હોય કે મારા ઘરે પારણું બંધાય તો એ પણ સત્ય થાય છે, અને એ દિવસે જ્યારે વધારો થાય છે તે દિવસે કોઈ પણ 1,00,000 રૂપિયા સુધીનો વધારો જાય તો પણ અમારા ગામના ભાઈઓ બહેનો આ કળશ ઉતારતા હોય છે। આ જે ગરબી ઉપરનો જે ગરબો છે, તે ગરબો ઉતારવા માટેની પ્રક્રિયા કેટલા દિવસ પહેલાથી ચાલુ થાય? એ પ્રક્રિયા એમ કે જેને માનતા હોય અને એ દિવસે વધારો બોલવામાં આવે છે, પૂનમના દિવસે છેલ્લે જ્યારે માતાજીની પૂર્ણાહુતિ હોય કે વિદાય હોય એ દિવસે પહેલા ગળાની વધારો બોલવામાં આવે છે, અને એના પછી અમે એનો પૂર્ણાહુતિ વિદાય કરીએ છીએ। તાલુકામાં મોટા ભાગે દશેરાના દિવસે નવરાત્રી પૂર્ણ થાય છે, તો શા માટે આપના ગામની અંદર પૂનમ સુધી? હા, એટલે કે અમારે પહેલા જયારે વડવાઓ એક ખૂબ મોજી હતા, શોખ હતા, તો એમને આનંદપૂર્વક આ પૂનમ સુધી આ કાર્યક્રમ ગોઠવ્યો। એના પછી અમને પાછળના વંશજોને પણ આની અંદર આનંદ આવે છે, અને અમારા અમુક નિયમો છે કે યજ્ઞ કરવો પૂનમના દિવસે, આ જે ગળો છે ઉતારવો, અને દાદાની દરેક મંદિરોની અમારી ધજાઓ ત્યાં પહોંચાડવી, અમારું ગામ સહયોગી એમ કે એક સાથે જમણ લેશે, પ્રસાદી લેશે, માતાજીના થાળ ધરાય છે, આવી ભાવથી એમ કે અમારા નિયમો અનુસાર અમે પૂનમ સુધી આ કાર્યક્રમ કરીએ છીએ। ગરબીની નીચે જે 4 ગરબા છે, તે ગરબા લોકો ઘરે લઈ જાય છે, એના પાછળનું સત્યતા અને કારણ શું? હા, એ અમે 4 ગરબા જે છે એ ગરબા માટે અમારા ગામની અંદર દરેક સમજો કે અત્યારે 2023 તો 26-27 સુધીના ગરબા ગામના ભાઈઓ બહેનોએ નોંધાવી દીધા છે, તો દરેકના ઘરે 1,1,1,100 રૂપિયા ગરબાની મૂળ કિંમત છે, 1,100 રૂપિયા અહીંયા જમા કરાવી અને આપણે ગરબો લઈ જવાનો, તો આવા અમારા 26-27 2023 ગરબા અમારે ત્યાં અહીંયા નોંધાઈ ગયા છે। આજે ગરબા ઘરે લઈ જાવ તો એનાથી આખું વર્ષ દરમિયાન કેટલો ફાયદો? હા, આપણા ઘરે સુખ શાંતિ સમૃદ્ધિ, આપણા ઘરે એમ કે સારું વાતાવરણ બની રહેશે અને આપણી મનોકામનામાં પૂર્ણ કરતા હોય છે। ત્રીજા નોરતે ગામની નાની દીકરીઓ વિવિધ પ્રકારની વેશભૂષા સાથે માના ગરબે ઘૂમે છે, ત્યારે વડાલી તાલુકામાં પ્રથમ વખત નવરાત્રિના આયોજક એવા કૃષ્ણ મંડળના 40 જેટલા સભ્યો સફેદ ટોપી પહેરી રાસ રમતા હોય છે। આ અમારું હિંમતપુર ગામ, વડાલી તાલુકો, સાબરકાંઠા જિલ્લો। અમારું હિંમતપુર ગામ 150 પટેલનું ગામ છે। અમારા હિંમતપુર ગામમાં છેલ્લા 45 વર્ષથી સતત માતાજીના મોડવીની સ્થાપન અને પૂજન અને માતાજીના ગરબાનું આયોજન અમે કરીએ છીએ, અને ભાઈચારાથી અને એકતાથી અને કોઈ પણ જાતના વાદ વિવાદ વગર અમારી નવરાત્રી આસો સુદ એકમથી આસો સુદ પૂનમ સુધી, એટલે કે 15 દિવસ સુધી વડાલી તાલુકામાં લગભગ અમારી આ પ્રથમ માતાજીની મોડવી હશે કે જે 15 દિવસ અમે અહીંયા
માતાજી ને પૂજા કરીએ છીએ અને ખૂબ શાંતિથી એકતા અને અખંડતાથી પૂજા કરીએ છીએ અને છેલ્લા દિવસે અમે મોટું નવચંડી યજ્ઞ કરી અને આખા ગામનો મહાપ્રસાદ કરી અને માતાજીનું પૂનમના દિવસે વિસર્જન કરીએ છીએ અને 15 દિવસ પ્રસાદની પણ વ્યવસ્થા કરીએ છીએ અને અમારા ગામમાં દરેક દિવસે 10 ઘરના વારા કાઢેલા છે કે 10 જણા પ્રસાદ લાવે અને પ્રસાદ અહીંયા મોડવીમાં વેચવામાં આવે એ રીતે અમે પ્રસાદનું પણ આયોજન કરેલ છે અને ખૂબ શાંતિથી કોઈ પણ જાતના અણબનાવ વગર અમારા 15 દિવસ ખૂબ શાંતિથી પસાર થાય છે અને માતાજી અમને બધાને ખૂબ શાંતિથી 15 દિવસ પૂરા કરાવે છે અને કોઈ દિવસે કોઈ અઘટિત બનાવ બનાવ્યો આ ગામમાં બન્યો નથી અને ખૂબ શાંતિથી મોડવી પસાર થઈ છે એવી અને થશે અને અમે ખૂબ શાંતિથી પૂજા કરીશું એવી માતાજીને આજના દિવસે પ્રાર્થના. વડાલી તાલુકાની અંદર મોટાભાગના ગામડાઓની અંદર યાંત્રિક સાધનોથી માતાજીની આરતી થતી હોય છે ત્યારે અહીંયા જોવા મળ્યું કે જૂની પરંપરા જે ઢોલક અને તબલા ઉપર આરતી થાય છે એના પાછળનું કોઈ ચોક્કસ કોઈ કારણ ખરું? અમે આરતી માટે એક જ નક્કી રાખેલું છે કે આરતી આપણે જાતે કરવી, આપણા મોઢેથી ગવાય અને આરતી થાય અને થાળ પણ માતાજીનો આપણા મોઢેથી ગવાય અને થાળ થાય અને માતાજીને આપણે ખુશ કરીએ. કેમ કે ગરબા તો ડીજેના તાલે રમીએ જ છીએ પરંતુ આરતી અને થાળ એ મોઢેથી થાય અને ખૂબ આનંદથી થાય એવું અમે એક નક્કી કરેલું છે. આ ગરબી ઉપર જે ગરબો લગાવવામાં આવે છે માતાજીનો તે ઉતારવા પાછળની પ્રોસેસ અને પ્રક્રિયા શું હોય? અમારે મોઢવો જે ગરબો છે એ ગરબો માતાજીનો મેઇન ગરબો છે અને માતાજીનો 15 દિવસ ફરતો રહે છે અને છેલ્લા દિવસ અમે એની ગામ વતીથી હરાજી કરી અને લગભગ 1 લાખ રૂપિયા સુધી એ ગરબો ઉતારવાની અમારા ગામમાં હરાજી થાય છે અને એ ગરબો છેલ્લા દિવસે પૂનમના દિવસે ઉતારી અને માતાજીને ચઢાવવામાં આવે છે એનું એ મહત્વ છે. અમારે મોરબીના નીચેના જે 4 ગરબા છે તે ગરબા કોઈકના ઘરે લઈ જવામાં છે એના પાછળની પ્રક્રિયા અને લઈ જવાથી ફાયદો શું થાય? એ ગરબા પણ દરેકને નક્કી છે અમારે લગભગ આ 2025 સુધીમાં એ ગરબાની નોંધણી થઈ ગયેલી છે કે દરેકના ઘરે લઈ જાય અને ત્યાંથી વાસ્તે ગાજતે એ ગરબા અહીં લઈને એમનું સ્થાપન કરવામાં આવે અને 15 દિવસ એનું પૂજન થાય અને છેલ્લા દિવસે એને વળાવવામાં આવે અને માતાજીને ખુશ કરવા માટે એનું જે કારણ છે. વઢારી તાલુકાની અંદર મોટાભાગના ગામડાઓની અંદર દશેરાના દિવસે નવરાત્રી પૂર્ણ થતી હોય છે ત્યારે આ ગામની અંદર જાણવા મળે છે પૂનમ સુધી કેમ? અમારે પહેલાથી જે દિવસે મોડવી લાવ્યા એ જ દિવસથી નક્કી કરવામાં આવેલું છે ગામમાં કે આસો સુધી એકમથી પૂનમ સુધી મોડવી રાખવી અને એકમથી 15 દિવસ પૂનમ સુધી માતાજીની આરાધના કરવી અને માતાજીને ખુશ કરવા માટેનું જે કારણ છે. 11 દિવસે માત્ર પુરુષો શા માટે? અમારે ગામમાં શું છે કે રમવા માટે મારા નક્કી હોય છે કે એક દિવસે બાળકો, એક દિવસે મહિલાઓ અને 11 દિવસે સંખ્યા થોડી ઓછી પડતી હોય છે. દશેરાના દિવસે બધા થાકેલા હોય છે એટલે 11 દિવસે પુરુષોનો વારો રાખેલો છે. એ દિવસે એમ કે પુરુષો રમે તો બધા જોવા માટે આવે એમને અને ખાસ સંખ્યા જળવાઈ રહે એ માટે અમારું કારણ છે કે 11 દિવસે પુરુષોને રમવા માટે વારો આપવામાં આવે છે. 11 દિવસે જે પુરુષો માતાજીના ગરબે ઘૂમે છે તે પુરુષો ગામ માટે કંઈક માગે છે માતાજી પાસે? ગામ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ જ માગે છે, બીજું કોઈ નહીં. પોતાના માટે કોઈ કશું માગતું નથી. ગામ સુખી રહે અને સમગ્ર તાલુકો સુખી રહે અને સમગ્ર ગુજરાત સુખી રહે એવું માતાજીને પ્રાર્થના કરે છે બસ. અહીંયા જોવા મળ્યું કે કેટલાક વ્યક્તિઓ સફેદ ટોપી માથે લગાવી હતી તેના પાછળનું કોઈ ખાસ કારણ? એક ઓળખ છે કે કાર્યકર્તાઓ છે અને મંડળના ભક્તો છે એ મેઇન કારણ છે કે ટોપી લગાવે છે. શા માટે સફેદ ટોપી? સફેદ ટોપી એક શાંતિનું પ્રતીક છે એટલે સફેદ ટોપી એક શાંતિ માટે એ પ્રતીક માટે જે પહેરે છે. આ રોજે રોજ જે ભંડોળ થતું હોય આરતીનું ને તે અને તે 10 દિવસે અથવા તો 15 દિવસે જયારે નવરાત્રી પૂરી થાય છે તે વધેલા ભંડોળનો આપ ઉપયોગ શું કરો છો? એ ભંડોળ મંડળ પાસે જ રહે છે. અમારું કૃષ્ણ મંડળ છે અને ભંડોળ જે કંઈ પણ આવે એ મંડળ પાસે રહે છે અને દર વર્ષે મંડળમાં કંઈક નું કંઈક વિકાસ કરી અને મંડળમાં સુધારો કરી કંઈક વસ્તુ ખૂટતી હોય તો લાવવાની અને સુધારો કરવાનો એ વાપરે છે એ ફંડ ફાળો. આ કૃષ્ણ મંડળની અંદર કેટલા સભ્યો જોડાયેલા છે અને એની અંદર જોડાવા માટે કોઈ પ્રોસેસ કરવામાં હોય છે ગામ લેવલે? અમારે મંડળમાં 35-40 સભ્યો છે અને જોડાવા માટે કોઈ સભ્ય ફી કે એવું કશું છે નહીં પણ સ્વેચ્છાએ બધા જોડાય છે અને એ જે છે
જોડાયેલા એમાંથી કોઈ લગભગ વધતા નથી કે ઓછા થતા નથી, એ જે છે સંપૂર્ણ રીતે હેન્ડલિંગ કરે છે અને ખૂબ સારું હેન્ડલિંગ કરે છે અને કોઈ પણ જાતનો એમનામાં મતભેદ નથી અને ખૂબ સારું કાર્ય કરે છે મંડળ માટે, ગમે ત્યાં ભજન મંડળ માટે જવાનું હોય કે કોઈ પણ જવાનું હોય તો એ લોકો જાય છે અને બહારગામ પણ એ લોકો બહુ લોમણ સુધી ભજન મંડળ કરવા માટે જાય છે અને સારામાં સારા ભજન કરે છે અને એમને ઓર્ડર પણ મળે છે, ફક્ત કશું લીધા વગર ભાડું લે છે અને ભજન કરીને આવે છે. આઠમના દિવસે જે માતાજીનું હવન થાય છે તે હવન પશુઓ અને દંડધાન્ય સ્વરૂપ પાસે તે માટે થતું હોય છે, તો એની અંદર જે યજમાનો હોય છે પૂજાની અંદર જે જોડાનાર વ્યક્તિ છે કોણ જોડાઈ શકે? આઠમના દિવસે અમારે અહીંયા તો જે કાયમી માટે મોંડવીનો જે પૂજારી છે એ પૂજારી આઠમના દિવસે પૂજા કરે છે અને હવન પૂરું થતું હોય છે, પરંતુ પૂનમના દિવસે અમારે ગામના હેરાજી કરી અને 5 જણા નવચંડી યજ્ઞમાં બેસે છે અને હવન કરતા હોય છે. વડાલી તાલુકામાં મોટા ભાગના ગામડાઓમાં દશેરાના દિવસે નવરાત્રી પૂર્ણ થાય છે ત્યારે હિંમતપુર ગામમાં પૂનમ સુધી નવરાત્રી ઉજવાય છે, જેમાં ખાસ બાબત એ છે કે 11 ના દિવસે ગામમાં માત્ર ને માત્ર પુરુષો જ રાસ રમે છે, જે આ ગામની ખૂબ મોટી ખાસિયત છે. મારું નામ પટેલ અનિબેન કિરણભાઈ છે, હું 6ઠા ધોરણમાં ભણું છું. અમારા ગામમાં નવરાત્રી 15 દિવસ ઉજવવામાં આવે છે. નવરાત્રીના દિવસે શંકર ભગવાનનું પાત્ર, પાર્વતી માનું પાત્ર, સરસ્વતી માનું પાત્ર, ગાયત્રી માનું પાત્ર, રાધાકૃષ્ણનું પાત્ર અને બહુચર માનું પાત્ર ઉજવવામાં આવે છે. અને નવરાત્રીના છેલ્લા દિવસે બધા ગરબા લઈને મંદિરની અંદર જાય છે અને સવારે બધા યજ્ઞ કરીને પછી અંબે માની વિદાય કરે છે. હિંમતપુર ગામની નવરાત્રીમાં ગામના દરેક પરિવારોને વારા ફરતી આરતીનો લાભ અપાય છે, જ્યારે માની ગરબી ઉપરનો મુખ્ય ગરબો અંતિમ દિવસે નીચે લાવવા ગામ લોકો જાહેરમાં બોલી બોલે છે. કહેવાય છે કે ગરબાનો જે યજમાન બને તે ભાગ્યશાળી હોય છે, ત્યારે અત્યાર સુધીમાં હિંમતપુર ગામમાં નવરાત્રીમાં માતાજીના ગરબાને ઘરે લઈ જનાર વ્યક્તિના પરિવારમાં અને ગામમાં સુખ સમૃદ્ધિ અને સંપન્ન અને ધનધાન્ય તથા પશુઓ સહિત તમામ બાબતોમાં બરકત રહે છે, ત્યારે કૃષ્ણ મંડળના પ્રમુખ કાંતિભાઈ પટેલ અને ઉપપ્રમુખ કાંતિભાઈ તથા મંત્રી ભોગીભાઈ સહિત 40 જેટલા સભ્યો દિવસ રાત એક કરી નવરાત્રી મહોત્સવને સફળ બનાવે છે. ખૂબ જ સારી બાબત અને વિશેષતા એ હોય છે કે પૂનમના દિવસે ચડાવો બોલવાની પદ્ધતિ વિશેષ આકર્ષણ ઊભું કરે છે.